દર્શક મિત્રો, ક્યાંક તડકો મળે તો કહેજો, મારે ભીંજાઈ ગયેલી સમજણને સૂકવવાની છે. દર્શક મિત્રો, 12 વર્ષનો બાળક સ્ટોરમાંથી બ્રેડનું પેકેટ ચોરતા ઝડપાઈ ગયો. સ્ટોરના માલિકે એને પોલીસને સોંપી દીધો. હવાલદાર એને પકડીને સ્ટોરમાંથી બહાર નીકળતો હતો ત્યારે બાળકે ભાગવાની કોશિશ કરી, જે દરમિયાન સ્ટોરનું એક સેલ્ફ તૂટી ગયું. સ્ટોરના માલિકને નુકસાન થયું. હવાલદાર અકળાયો, એને બાળકને તમાચો મારી દીધો અને ઉચકીને પોતાની સાથે લઈ ગયો. પોલીસ ફરિયાદ થઈ, બાળકને જુવાનાઇલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. કોર્ટના જજે બાળકને પૂછ્યું, બેટા શું ચોર્યું? બાળકે મક્કમતાથી જવાબ આપ્યો, બ્રેડ. જજે વળતો સવાલ કર્યો કે ચોરી કેમ, ખરીદી કેમ નહીં? બાળકે મક્કમતાથી જવાબ આપ્યો, પૈસા નથી એટલે ચોરી કરી. જજે પાછો સવાલ કર્યો કે પૈસા ન હતા તો ઘરેથી લઈ લેવાના હતા ને, એમાં ચોરી કેમ કરી? બાળકે પાછો મક્કમતાથી જવાબ આપ્યો કે ઘરે મમ્મી એકલી જ છે, એની પાસે પૈસા નથી એટલે ચોરી કરી. જજ મૂંઝાયા, છતાં એમને સવાલ કર્યો કે મમ્મી પાસે પૈસા નથી તો મહેનત કરવાની હતી, કોઈ કામ ધંધો કરવાનો હતો, ચોરી કેમ કરી? બાળકે પાછો મક્કમતાથી જવાબ આપ્યો, ગાડીઓ સાફ કરવાનું કામ કરતો હતો, રોજના 30 રૂપિયા મળતા હતા, મમ્મીની તબિયત 2 દિવસથી બગડી એટલે કામ પર ના જઈ શક્યો, નોકરી છૂટી ગઈ, 2 દિવસથી કશું ખાધું નથી એટલે ચોરી કરી. જજે પાછો સવાલ કર્યો કે 2 દિવસથી ભૂખ્યો હતો તો કોઈની પાસે કંઈક માંગી લેવું હતું, ચોરી કેમ કરી? નાનકડા બાળકની આંખમાંથી આંસુ સરી પડ્યો. એને જવાબ આપ્યો, સાહેબ, સવારથી 50થી વધારે લોકો પાસે ભીખ માંગી ચૂક્યો છું, કોઈએ કશું ના આપ્યું એટલે તો ચોરી કરવી પડી. એની વાત સાંભળીને જજને ડૂમો ભરાઈ ગયો. પાણીનો ઘૂંટડો મારીને જજે એક હુકમ લખ્યો, ચોરી અને એમાંય બ્રેડના પેકેટની ચોરી એ ખતરનાક અપરાધ છે. એ ચોરી એક મજબૂર બાળકને કરવી પડે તો એના જવાબદાર આપણે બધા જ છીએ, આખી આપની સિસ્ટમ છે. એટલે બ્રેડના પેકેટની ચોરી બદલ અદાલતમાં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિને હું 100-100 રૂપિયાનો દંડ કરું છું. જજે ગજવામાંથી 100 રૂપિયાની નોટ કાઢીને ટેબલ પર મૂકી દીધી. દર્શક મિત્રો, રસ્તા પર ભિક્ષા માંગતા નાનકડા બાળકને જોઈને આપણને દયા ન આવે તો સમજી લેવું કે આપણને સારવારની જરૂર છે. નમસ્કાર દર્શક મિત્રો, જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તુષાર અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત. દર્શક મિત્રો, સમજણને સથવારે સાચા ખોટા તારી લીધા, દરિયામાં ડૂબ્યા પછી બધાના પાણી માપી લીધા. દર્શક મિત્રો, ક્રોધ, ગુસ્સો અને એંગર શબ્દો ભલે અલગ અલગ હોય પણ પરિણામ એક જ છે, નુકસાન. એક ડૉક્ટરને ડાયરી લખવાની આદત. એક વખત તેમણે આખાય વર્ષના સુખ દુઃખ અને નફા નુકસાનનો સર્વેયો કાઢવાનો નિર્ણય લીધો. તેમણે ડાયરી ખોલી અને 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીના પાના વાંચી કાઢ્યા. 365 દિવસના આકલન પછી ખબર પડી, જે દિવસે એમને ગુસ્સો કર્યો હતો તે દિવસે એમને કોઈને કોઈ જગ્યાએ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. નુકસાન પૈસાનું હોય, સંબંધોનું હોય કે પછી શરીરનું હોય, ગુસ્સાનું પરિણામ નુકસાન જ હોય છે. એક મહિલાને ગુસ્સો કરવાની બહુ ખરાબ આદત, વાત વાતમાં એની ડાગડી ચસકી જાય. એક ક્ષણે કોઈની સાથે હસી હસીને વાત કરતી હોય અને બીજી જ ક્ષણે એની સાથે બાખડી પડે. ખેર, પોતાના ક્રોધી સ્વભાવના વિશે એ પણ જાણે, છતાં એ ગુસ્સા પર ક્યારેય કંટ્રોલ ના કરી શકે. એક વખત એને ત્યાં એક મહાત્મા આવ્યા. મહિલાએ એમને ભાવતા ભોજન જમાડ્યા, એમની ખૂબ સેવા કરી, એમને ભેટ સોકાદો આપી અને પછી હાથ જોડી વિનંતી કરતા કહ્યું, મહારાજ, ભગવાને મને એટલું બધું આપ્યું છે કે 7 પેઢી બેઠા બેઠા ખાય. મહારાજ, ઉપરવાળાની મહેરબાનીથી જીવનમાં કશીય વાતની ખોટ નથી, પણ એક વાતનો મને હંમેશા અફસોસ રહે છે. મહારાજ, વાત એવી છે કે મને ગુસ્સો બહુ આવે છે. અતિશય ગુસ્સાને કારણે મેં બહુ સંબંધો ગુમાવ્યા છે. વધારે પડતા ક્રોધને લીધે જ હું આજે એકલી છું. મહારાજ, મારો ગુસ્સો ઘટી જાય એવું કંઈ કરો ને. મહિલાની વાત ધીરજથી સાંભળીને મહાત્માએ એમના થેલામાં હાથ નાખ્યો અને એક પ્રવાહી ભરેલી સીસી કાઢી. ત્યાર પછી એનું ઢાંકણું ખોલીને મંત્રોચ્ચાર કર્યા.
પછી સીસીમાં ફૂંક મારીને એને મહિલા સામે ધરી દીધી. મહાત્મા બોલ્યા, દીકરી હંમેશા સીસી તારા પાકીટમાં રાખજે, તને જ્યારે ગુસ્સો આવે ત્યારે એમાંથી બે ચાર ટીપા તારી જીભ ઉપર પડવા દેજે, અને પછી ચાર પાંચ મિનિટ મોડું બંધ રાખજે, ભગવાન તારું ભલું કરશે. મહિલાએ મહાત્માએ બતાવેલો પ્રયોગ તાત્કાલિક અસરથી શરૂ કરી દીધો. એને ગુસ્સો આવે એટલે તરત પાકીટમાંથી સીસી કાઢે અને ઢાંકણું ખોલીને એના ચાર પાંચ ટીપા પી લે. પછી ચાર પાંચ મિનિટ કશું બોલે નહીં એટલે એનો ગુસ્સો આપોઆપ શાંત થઈ જાય. ખેર, આજની સ્થિતિ એવી છે કે હવે મહિલાઓને શાંત રહેતા આવડી ગયું છે. જ્યારે પણ ગુસ્સો આવે ને ત્યારે કશું બોલતી નથી, ત્રણ ચાર મિનિટ પછી ક્રોધ આપોઆપ શાંત થઈ જાય છે. હવે એને મહાત્માએ આપેલી સીસીની જરૂર નથી. દર્શક મિત્રો, જે દિવસે આપને આપણા ગુસ્સા પર કંટ્રોલ કરતા થઈ ગયા ને, તે દિવસથી સમજી લેજો કે આપના નફામાં નુકસાન થવાનું બંધ થઈ ચૂક્યું છે. દર્શક મિત્રો, જે વર્ષો તમે નિરર્થક ગાળ્યા હોય તે જ તમને વૃદ્ધ બનાવે છે. દર્શક મિત્રો, જીવનમાં કોઈ પણ તકલીફ પડે તો એની સામે લડતા શીખો. સૌથી પહેલા શાંત રહેતા શીખો. મુશ્કેલી તો આવે, એ તો જીવનનો એક ભાગ છે, એનાથી ડરવાનું છોડો. સૌથી પહેલા શાંત રહેતા શીખો. મુશ્કેલીની કાંટાળી પગદંડીને પાર કરવાનો એકમાત્ર ઉપાય છે શાંતિ. જીવનમાં નિષ્ફળતા આવે એટલે મોટાભાગના લોકો નિરાશ થઈ જાય છે. અરે ભાઈ, નિરાશ થશો તો તકલીફ સામે લડશો કેવી રીતે? ઓશો કહે છે, જ્યારે જ્યારે તમે મુશ્કેલીમાં સપડાઓ એટલે શાંત થઈ જાઓ. એ સમયે તમારે નિરાશ થવાની નહીં પણ શાંત રહેવાની જરૂર છે. મુશ્કેલીમાંથી ઉગરવાનો એક જ રસ્તો છે, શાંતિ. માત્ર શાંત અને મધ્યમ રહીને તમે જીવનની પ્રત્યેક લડાઈ લડી શકશો અને જીતી પણ શકશો. પણ જો તમે નિરાશ હશો તો મુશ્કેલીમાંથી ક્યારેય નહીં નીકળી શકાય. એટલે દરેક પરિસ્થિતિમાં શાંત અને મધ્યમ રહેવું એ જ આદર્શ જીવન છે. દર્શક મિત્રો, કેમ છો? ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે. પહેલો મેસેજ નડિયાદના પી જોડ પર રહેતા અશોકભાઈ ત્રિવેદીનો છે. તેઓ કહે છે, કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. તેમાં અનેક પ્રેરણાદાયી વાતો કરીને સમાજમાં એક મેસેજ પહોંચાડવાની કામગીરી સરસ રીતે રજૂ કરવામાં આવે છે. આપનો આ કાર્યક્રમ હજી વધારે સફળ થાય એવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ, આપના પ્રતિભાવથી અમારા ઉત્સાહમાં ચોક્કસ વધારો થશે. બીજો મેસેજ વડોદરાથી આવ્યો છે. વડોદરાના ભરતભાઈ પટેલ લખે છે કે રાજકીય નેતાઓએ પ્રજા સાથે રમત રમવાનું બંધ કરી દેવું જોઈએ. જો આ લોકો આવું કરશે તો આગળ જતા તેમનું ભવિષ્ય નહીં બનાવી શકે. તેઓ ભારે વિસાદ સાથે કહે છે કે રાજકીય આગેવાનોમાં હવે સંવેદના રહી નથી. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ આપના પ્રતિભાવ બદલ. ત્રીજો મેસેજ બોરસદથી આવ્યો છે. બોરસદથી કાસિમભાઈ સૈયદ લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે. હું એને ફેસબુક પર જોતો હોઉં છું. કાર્યક્રમમાં યુવાઓને લગતી માહિતી આપશો તો આનંદ થશે. આજનું યુવાધન વ્યસનોમાં બરબાદ થઈ રહ્યું છે, તેમને ચોક્કસ દિશા મળે એ જરૂરી છે. બાકી કાર્યક્રમ ખૂબ જ સુંદર છે. તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર કાસિમભાઈ. અમે ચોક્કસથી યુવાઓને લગતી માહિતી કાર્યક્રમમાં સમાવવાનો પ્રયાસ કરીશું. ચોથો મેસેજ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અરુણભાઈ પાઠકનો આવ્યો છે. તેઓ લખે છે, કેમ છો ગુજરાત સરસ કાર્યક્રમ છે. જીવન ન્યૂઝને અભિનંદન. આપના કાર્યક્રમમાં પ્રેરણાદાયી વાતોનો ઉલ્લેખ ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવે છે. આપ હજી આગળ વધો એવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર અરુણભાઈ. આપ બધાનો પ્રતિભાવ અમારા ઉત્સાહમાં વધારો કરે છે. અમને સદૈવ આ જ રીતે પ્રોત્સાહિત કરતા રહેશો એવી વિનંતી. દર્શક મિત્રો, હવે સમય થયો છે આજની રાશિ ભવિષ્યનો. તો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો, આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશે પણ કામનું દબાણ તમને બેચેન કરી નાખશે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બે વાર જોઈ લેવું જોઈએ. લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા છે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે. વૃષભ, હસતા રહો કેમ કે તમારી તમામ સમસ્યાઓનું મારણ છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. જીવનસાથી તમારી સંભાળ લેશે. તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત થશે.
દિવસને વધુ સારો બનાવવા માટે આજે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે. આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે આજે એવું વર્તન કરવાના છે. મિથુન રાશિના લોકો માટે લાંબા ગાળાની માંદગીથી તમને આજે મુક્તિ મળે તેવી શક્યતા છે. જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ. ઓફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો આજે વણસી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે. કર્ક રાશિના જાતકો માટે આજે સંઘર્ષ ટાળવો ખૂબ જરૂરી છે. સંઘર્ષ ટાળો, કારણ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. જે લોકો કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હોય તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે. તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો. કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેને ઉકેલ સલાહ સંપથી લાવજો. આ રાશિના વેપારીઓને આજે કોઈ જૂના નિવેશના લીધે ખોટ થવાની શક્યતા છે. તમારા જીવનસાથીનો તમારી સાથેનો વ્યવહાર આજે ખૂબ જ સારો રહેશે. સિંહ રાશિ, કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે, પણ તમારે તમારા મગજ પર કાબૂ રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. આજે વિદેશમાં પડેલી તમારી ભૂમિ માટે સારી કિંમતમાં વેચાણ થઈ શકે તેમ છે અને તેનો લાભ પણ તમને મળી શકે તેમ છે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડામાં લોકપ્રિય બનાવશે. નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે આજનો ખૂબ ઉત્તમ દિવસ છે. લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા ઘણા સારા પરિણામ દેખાડશે. કન્યા રાશિના જાતકો, તમારી અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. તમારે નિરાંત અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે. કોઈ ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો. રોમેન્ટિક ગીતો, સુગંધી મીણબત્તીઓ, સારું ભોજન અને કેટલાક પીણાં આજે આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે. તુલા રાશિના જાતકો, તમારા માયાળુ સ્વભાવ આજે અનેક ખુશાલીભરી ક્ષણો લાવશે. આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આજે આર્થિક લાભ થવાની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે. આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો. વૃશ્ચિક રાશિના જાતકો માટે જો વાત કરીએ તો નાના પ્રવાહમાં વધારો, મહત્વની ખરીદી કરવા તમારા માટે આજે આસાન બનાવશે. તમારી સંતતિ માટે કશું ખાસ આયોજન કરો. આજે તમારા જીવનમાં પડદાની પાછળ તમારી જાનમાં હોય તેના કરતાં ઘણું વધારે સારું થઈ રહ્યું હોવાનું તમને જણાશે. આવનારા થોડાક દિવસોમાં સારી તકો તમારી સાથે હશે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો. લગ્ન જીવન તમને થોડુંક આજે કંટાળાજનક લાગી શકે છે. ધન, રમૂજી સંબંધોની સાથે તમારી તાન ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવા નિરાંત તમને આજે આપશે. આજે મિત્રો મદદરૂપ થશે અને ખાસા ઉપયોગી સાબિત પણ થશે. કોઈક પિકનિક સ્પોટની મુલાકાત તમે લઈ શકો છો. સાવચેતીપૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં. આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોંમાંથી કંઈક એવી વાત આવી શકે છે કે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો આજે તમે અનુભવ કરશો. મકર રાશિ, તમારી જાતને એક હદ કરતાં વધુ થકવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખશો. જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે તેવી સ્થિતિ સર્જાશે. મિત્રો સાથે સાંજે મોજ મજા અને રજાઓના આયોજન માટે આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો. આજે પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે. કુંભ રાશિની જો વાત કરીએ, જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માગતા હોવ તો ઘરની નાનાકીય કટોકટી તમને આજે હેરાન કરી શકે છે. તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો લેવાનો આજે પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો, અન્યથા તમે છેતરાઈ શકો છો.
કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે. આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર ખૂબ જ મહત્વનો છે. મીન, કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો. આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા. બાળકો કેટલાક રોમાંચક સમાચાર લાવી શકે છે. સહકાર આપવાનો તમારો અભિગમ તથા વિશ્લેષણાત્મક કૌશલ્યની આજે નોંધ લેવાશે. આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા જીવન સાથી સાથે આજે તમે સારો દિવસ પસાર કરી શકશો. દર્શક મિત્રો, વેદના અજાણતાથી નોતરાઈ ગઈ, માંડ રૂજ આવ્યું ને ખોતરાઈ ગઈ. દર્શક મિત્રો, આજના માટે બસ આટલું જ. આપના દોસ્ત તુષારને રજા આપશો. નમસ્કાર. અને હા, બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો. આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે. મિત્રો, મેસેજની સાથે સાથે આપનું નામ, વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો. ફરી મળીશું. ધન્યવાદ. દર્શક મિત્રો, આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર SSDM સેટઅપ બોક્સની ચેનલ નંબર 580 પર રોજ બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે રિપીટ જોઈ શકશો. અસ્તુ. દર્શક મિત્રો, આવી જ રીતે કમેન્ટો લખીને અમને પ્રોત્સાહન આપતા રહીશું.